નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર ઘરે શીખીએ જુલા જુલાઈ બે હજાર એકવીસ ધોરણ સાત વિજ્ઞાન સંપૂર્ણ જવાબો વિશે આજના આ વિડીયોમાં માહિતી મેળવવાના છીએ મિત્રો આવા જ વિડીયો મેળવવા માટે આજે તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બે લાયકન ઉપર ક્લિક કરી દો જેને કારણે જ્યારે પણ ચેનલમાં કોઈ નવો વિડીયો અપલોડ થાય એની માહિતી તમને સૌથી પહેલાં અને સૌથી ઝડપથી મળતી રહે મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો તમે જોઈ શકો છો મિત્રો ધોરણ સાત વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર વન છે વનસ્પતિમાં પોષણ બરાબર તો તમને નીચે એક સવાલ આપ્યો છે કે તમને જો તમે યાદ કરીને નીચેના ખૂટતા પોષક તત્વોના નામ જણાવો તો કાર્બોદિત છે પછી બીજી ખાલી જગ્યા તમને આપી એમાં તમારે પ્રોટીન લખી નાખવાનું છે ત્રીજું વિટામિન આપેલું છે તો ચોથી ખાલી જગ્યામાં તમારે ચરબી લખી નાખવાનું છે આગળ લઈશું આપણે મોટાભાગે ખોરાક કે પોષણ લેવા માટે શેના પર આધાર રાખીએ છીએ વનસ્પતિ કે પ્રાણીઓ ઉપર બરાબર તો આપણે ખબર છે મિત્રો વનસ્પતિ ઉપર આપણે આધાર રાખીએ છીએ મોટા ભાગે શું વનસ્પતિ સજીવ છે તો કે યસ છે બરાબર ત્રીજું વનસ્પતિને ખોરાક કે પોષણની જરૂર નથી આ વાક્ય સાચું છે કે ખોટું છે તો મિત્રો બિલકુલ વિધાન કેવું છે ખોટું છે કેમ કે વનસ્પતિને ખોરાક અને પોષણની જરૂર છે સૂર્યપ્રકાશ દ્વારા તે પોતાનો ખોરાક બનાવે છે બરાબર એટલે જરૂરીની છે ચાલો આગળ લઈશું તમને અલગ અલગ તમને એક પેરેગ્રાફ તમને આપેલો છે બરાબર કે વનસ્પતિ એક માત્ર સજીવ છે કે જે પાણી કાર્બન ડાયોક્સાઇડ અને ખનિક્ષાનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક જાતે બનાવે છે બરાબર એટલે વનસ્પતિને સ્વાવલંબી કહેવામાં આવે છે બરાબર પછી તમને પોષણના પ્રકારો આપ્યા છે કે સ્વાવલંબી પોષણ પરાવલંબી પોષણ અને મૃતોપજીવી પોષણ સ્વાવલંબી તો કે મોટાભાગની જે વનસ્પતિ છે એ ખોરાક બનાવવા પોતાના ઉપર આધાર રાખે છે એટલે સ્વાવલંબી કહેવામાં આવે છે પરાવલંબી એટલે ખોરાક માટે બીજાના ઉપર આધાર રાખે એક્ઝામ્પલ તરીકે મનુષ્ય તો એ ખોરાક ઉપર વનસ્પતિ ઉપર આધાર રાખે એટલે પરાવલંબી કહેવામાં આવે છે પરબજીવીમાં તમને એક્ઝામ્પલ અમરવેલ છે કીઠારી વનસ્પતિ છે અને મૃતોપજીવીની અંદર આવશે વાયરસ છે બેક્ટેરિયા છે મશરૂમ છે ફૂક છે બરાબર એનો જવાબ આવશે ત્યાર પછી તો કે તમે જાણેલા નવા ત્રણેય શબ્દોમાં અંગ્રેજીમાં સ્પેલિંગ પાઠ્યપુસ્તકમાંથી બરાબર તમારે શોધવાનું છે આજુબાજુના ભાઈ પણ તમે મદદ લખી શકો છો તો કે સ્વાવલંબી હોય એ મિત્રો અંગ્રેજીમાં સેલ્ફ સફિશિયન્સ સફિસિયન્સ કહેવાય બરાબર પેરા પરાવલંબીને પેરાસ્ટિટિસ્ટિટિક કહેવાય અને મૃતોપજીવીને પેરાસાઇટ્સ કહેવાય શું કહેવાય પેરાસાઇટ્સ તો એનો જવાબ છે તમે લખી નાખજો બરાબર અને વિડીયોની પીડીએફ નીચે તમને મળશે ચાલો પછી સ્વાવલંબી તો તમે જોઈ શકો છો લખી નાખો સ્વાવલંબીને આ કહેવામાં આવશે પરોપજીવીને આ કહેવાય અને મૃતોપજીવીને આ કહેવાય બરાબર અથવા અને ઉચ્ચર પણ લખ્યો છે કે સેલ્ફ સિક્રિટેન્ટ પેરેટ પેરેટસાઇટ બરાબર તો આ રીતે તમે લખી શકો છો ચોપડી મુજબ મિત્રો આ આ જવાબ છે તમારો ચોપડી મુજબ છે આ તમે કોઈ ભાઈ બહેનને પૂછ્યા હોય તો કોઈ યુટ્યુબમાં વિડીયો જોઈએ એના ઉપર તમે લખી શકો છો બરાબર તમને જે યોગ્ય લાગે એ તમે લખી નાખજો ચાલો પછી આગળ લઈએ કે બ્રેડ કે રોટલી પર જે જોવા મળ્યું તે કેવા સ્વરૂપે હતું તો મિત્રો એ બીજાણું સ્વરૂપે તાતણ સ્વરૂપે કે બીજાણું સ્વરૂપે તો એ બીજાણું સ્વરૂપે હતું પછી તેનો રંગ જણાવો તો કે લીલાશ પડતો રાખોડી કલરનો રંગ આગળ લઈએ તમને કોષ્ટક આપ્યું છે કે તમે ફૂગ સેના પર જોઈ તો આપણા મૃત વૃક્ષ વૃક્ષ ઉપર કાથાના પેસ્ટ ઉપર અને અથાણા ઉપર એ જે મૃત વૃક્ષ ઉપર જોઈનો રંગ તો કે સફેદ હતો અને ફૂગનું સ્વરૂપ હતું બિલાડીનો ટોપ પછી કાથાના પેસ્ટ ઉપર જે તમે ફૂગ જોઈનો રંગ હતો લીલાશ પડતો સફેદ અને તાતાના સ્વરૂપે જોઈ ત્યાર પછી અથાણા ઉપર જે ફૂગ જેનો રંગ સફેદ હતો અને બીજાનું સ્વરૂપે જોયું લક્ષણ તો કે શું કીધું છે જોવું તો કે લક્ષણ એકમાં લખો કે મોની એક તરફ સોજો આવો નાકમાં સોજો આવો અને નાકમાંથી લોહી નીકળવું લક્ષણ બેની અંદર તાવ આવો ઉધરસ શરદી આંખોમાં આવો બરાબર અને છેલ્લું છે તમારા ઘરમાં દાદી પાસેથી જાણી લખો અથાણામાં ફૂગ ન થાય તે માટે શું કરવું પડે મિત્રો અથાણામાં ફૂગ ન થાય તે માટે મારા મમ્મી અથાણામાં તેલનો આંથો લાવે છે અથવા તેમાં તમે મીઠાનો પણ ઉપયોગ કરી શકો છો બરાબર ત્યાર પછી આગળ આપ્યું છે કે હળદર મીઠામાં પડેલા આમાં રાખેલું પાણી દરરોજ બે દિવસે બદલી કેમ દેવામાં આવે છે તો કે કારણ કે લાંબો સમય એકને પાણી ભરી રાખવાથી તેમાં ઈષ્ટ નામની ફૂગના કારણે હાથો આવી જાય છે માટે કઈ નામની ઈષ્ટ નામની ફૂગના કારણે હાથો આવી જાય એટલા માટે આપણે પાણીને દરરોજ બે દિવસે ચેન્જ કરવું પડે છે પછી સવાલ આપ્યો છે કે લીલ ફૂગને કેવી રીતે લીલ ફૂગને કઈ રીતે મદદ કરે છે તો કે લીલ ફૂગને ખોરાક બનાવવામાં મદદ કરે છે બીજો સવાલ છે ફૂગ લીલને કઈ રીતે મદદ કરે તો કે ફૂગ વસવાટ પાણી અને ખનિજત્વ લીલને આપે છે એટલે આમ એકબીજાને તે મદદ કરે છે તમે કોની સાથે સહજીવન કરો છો કેવી રીતે તો કે વનસ્પતિઓ તથા પ્રાણીઓ સાથે આપણે આપણું જીવન ટકાવી રાખવા વનસ્પતિ તથા પ્રાણીઓ પર આધાર રાખીએ છીએ બદલામાં આપણે તેનું જતન કરીએ છીએ બીજો સવાલ છે પક્ષી અને પ્રાણી વચ્ચેના સહજીવનું ઉદાહરણ આપો તો કે પક્ષીઓ ઘણા પ્રાણી પ્રાણીઓની સાથે વસવાટ કરે છે ઘણા પક્ષીઓ વૃક્ષોના બીજનો ફેલાવો દૂર દૂર સુધી કરે છે આ બીજ માંથી બનતો છોડ પ્રાણીઓને ખોરાકમાં ઉપયોગી થાય છે તો આવી રીતે સહજીવન કરે છે બરાબર છો મિત્રો અભ્યાસમાં ડાઉટ્સ આવે છે તો ગભરાવાની કોઈ જરૂર નથી આ બધાનું સોલ્યુશન છે ડાઉટનટ મિત્રો તમે કોઈ પણ સવાલ પર અટકી ગયા છો તમારાથી તે પ્રશ્ન સોલ્વ નથી થઈ રહ્યો તો ફક્ત તમારે તે પ્રશ્નનો ફોટો પાડવાનો છે ત્યાર પછી તે પ્રશ્નોને ક્રોપ કરવાનો છે અને પાંચ સેકન્ડની અંદર જ તમને તે પ્રશ્નોનું વિડીયો સોલ્યુશન મળી જશે પછી તમારો સવાલ હોમવર્કનો હોય સીબીએસસીનો હોય યુપી બિહાર મહારાષ્ટ્ર રાજસ્થાન એમપી કે પછી કોઈપણ બોર્ડનો હોય તમારો પ્રશ્ન આઈઆઈટી જેડબલ ડબલ્યુ નેટ કે નીટનો હોય પછી ધોરણ છ થી લઈ બાર સુધીનો પ્રશ્ન હોય આ બધાના જવાબો મળશે ડાઉટનટ એપ પર તમારો પ્રશ્ન પણ વિષયનો હોય જેમ કે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ

ત્યાર પછી જે સજીવો ચાવીને ખોરાક લેતા હોય તેના નામ જણાવો તો આવશે માંસાહારીમાં વાઘ તૃણાહારીમાં હરણ બરાબર ત્યાર પછી ખોરાક ગળી જતા હોય તેવા સજીવના નામ તો આવશે મગર અને અજગર અને મનુષ્ય એટલે કે આપણે ખોરાક કેવી રીતે ગ્રહણ કરીએ તો કે ચાવીને શું જવાબ આવશે ચાવીને ત્યાર પછી તમને મિત્રો મનુષ્યનું પાચનતંત્ર આપેલું છે બરાબર એની ઉપર તમને પ્રશ્ન જવાબ આપવાના હશે તો પેલો શોધ કે તમારા મોમાં આવેલા દાંતની સંખ્યા ગણીને લખો તો જવાબ આવશે બત્રીસ ત્યાર પછી કડવો તીખો ગળિયો તુરો ખારો ખાટો સ્વાદ પારખો જીભના ટેરવાના ભાગે કયો સ્વાદ અનુભવાય છે જવાબ શું આવશે ખારો ત્યાર પછી તમને બીજી ખાલી જગ્યાએ આપી છે કે જઠરનો આકાર ખાલી જગ્યા જેવો હોય છે તો આવશે મિત્રો જે આકારનો આવશે પહોળો જે આકારનો પછી આપ્યું છે તમને નીચે કે આપણા શરીરમાં સૌથી મોટી ગ્રંથિ કઈ છે જવાબ હોય સ્વાદુપિંડ સ્વાદુપિંડનો રંગ કેવો હોય તો કે આછો બદામી હોય છે જવાબ શું આવશે આછો બદામી આગળ લઈએ નાના આંતરડા અને મોટાની લંબાઈ અનુક્રમે તો કે સાત પોઈન્ટ પાંચ મીટર નાનું અને એક પોઈન્ટ પાંચ મીટર મોટું નાના આંતરડાની લંબાઈ સાત પોઈન્ટ પાંચ મીટર અને મોટા આંતરડાની લંબાઈ એક પોઈન્ટ પાંચ મીટર ચાલો પછી લઈ મિત્રો ફરક ફકરો તો નથી આપણે કે આપણે ઘાસ ખાઈ શકતા નથી કારણ કે આપણી પાસે પશુઓની માફક આમાં અમાશાય નથી કે જેમાં ઘાસમાં રહેલા શેરી રોજનું પાસન થઈ શકે મનુષ્યના શરીરમાં સેલ્યુલોઝનું પાચન ન થતું હોય તે આપણે ઘાસ ખાઈ શકતા નથી આગળ લઈએ જાતે પ્રયત્ન કરો બરાબર તો કે તમારે આડાવળા ક્રમમાં જે શબ્દ આપ્યા તમારે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે તો સૌથી પહેલું આવશે જ્યારે મિત્રો ખોરાક જ્યારે પાચનની શરૂઆત થાય તો સૌથી પહેલો ખોરાક છે લાલ રસમબળ એટલે છેલ્લું વાક્ય પહેલું આવશે તમે જોઈ શકો છો અહીંયા ત્યાર પછી બીજા નંબરનું વાક્ય તો કે ખોરાક છે પછી એસિડ સાથે ભળે જ્યારે જઠરમાં જાય ત્યારે ત્રીજું તો કે સ્વાંગીકરણની પ્રક્રિયા થાય છે ચોથું આવશે તો કે અંશ પાચિત ખોરાક નાના તડામાં નીચેના ભાગમાં પહોંચે છે અને અપાચિત ખોરાકમાંથી પાણી અને ક્ષારનું શોષણ થાય છે એટલે આ રીતના તમે જોઈ શકો છો ચાર ત્રણ બે પાંચ અને એક આવશે કયા તળાની લંબાઈ સૌથી વધુ છે જવાબ આવશે નાના તડાની લંબાઈ સાત પોઈન્ટ પાંચ મીટર છે આગળ લઈએ ને અહીં આપેલા જગ્યામાં પાચન અંગોના ચિત્ર દોરવાનો પ્રયાસ કરો જોઈ શકો છો મિત્રો છઠ્ઠર છે ત્યાર પછી અંનાળી પણ છે બરાબર પછી સ્વાદ તમે મિત્રો જોઈ શકો તમારી બુકની અંદર ઓલરેડી આપેલું હશે એમાંથી તમે જોઈ શકો છો પછી તેના જોડકા ટાઈપના પ્રશ્નો છે રસાંકો તો કે આંગળી જેવા હોય છે પછી જઠર તો કે જે આકાર આવશે ત્યાર પછી અન્નળી તો કે નળાકાર આવશે બરાબર ત્યાર પછી મિત્રો ચેપ્ટર નંબર ત્રણ છે રેસાથી કાપડ સુધી તો કે સ્વેટર ગૂંથવા ઉપરાતું કયા પ્રાણીમાંથી મળે તો આવશે ઘેટા બકરા અને યા યાકમાંથી મળે છે પછી અન્ય કયા પ્રાણીઓમાંથી કાપડ બનાવવાના રેસા મળે તો આવશે બકરી અને બીજું શું આવશે તો કે અલ્પાકા બરાબર લાંબા અલ્પાકા ચાલો આગળ લઈએ બરાબર તો કે તમને ટોપિક આપેલા છે ઓકે અહીં ક્રમ મુજબ રેશમના કીડાનું જીવનચક્ર ચાર મદદથી દોરો બરાબર તો સૌથી પહેલો મિત્રો શું તો કે પતંગિયું હશે બરાબર એટલે કે સૌથી પહેલા તો કે રેશમના કીડા ત્યાર પછી એને રેશમનો કીડો કેટ કેટરપિલર કહેવાય પછી પ્યુપા કોષિત અવસ્થા પછી કોસેટો અને પતંગિયું આવશે પછી ફરી પાછી જે અવસ્થા છે એ ફરીથી થશે આગળ લઈએ જાતે પ્રયત્ન કરો ઘેટામાં શરીર પરથી રૂવાટી ઉતારીએ તો દર કેમ નથી થતો આપણા માથાના વાળ કાપીએ તેમ દુખાવો થતો નથી તેમ ઘેટાને પણ તેના શરીર પરના નિર્જીવવાળ ઉતારતી વખત દર્દ થતું નથી આગળ લઈએ ઘેટાઓની અન્ય ભારતીય પ્રજા પ્રજાતિઓના નામ લખો તો આવશે કાશ્મીરી બકરી અને અંગેરા બકરી રેશમના કીડાઓને કેટલ પિલર કહેવાય છે સેરીકલ્ચરમાં રેશમ કીડાનો ઉછેર કરવામાં આવે છે તો આ રીતનું મિત્રો ધોરણ સાત વિષય વિજ્ઞાનના જુલાઈ બે હજાર એકવીસ ઘરે શીખ્યાનું સંપૂર્ણ જવાબ વિશે વાત વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીશું નો વિડીયોમાં નવા પેપરમાં ત્યાં સુધી ગુડ બાય થેન્ક યુ